ભુજની વીડી હાઈસ્કૂલ પાસે આવેલ મહાવીર ખીચડીઘર ખાતે 11મા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર શ્રીકાંત સોમાણી અને ધવન જોશી હાજર રહીને દર્દીઓની ચકાસણી કરી હતી. આ કેમ્પમાં ખાસ હૃદય રોગની બીમારીઓની ચકાસણી કરવામાં આવી હતી. WHOએ કરેલા સર્વે મુજબ ભારતમાં 23 કરોડથી વધુ લોકો હૃદય રોગની બીમારીથી પીડાઈ રહ્યા છે અને યુવાનોમાં પણ હૃદય રોગની બીમારીઓ વધી રહી છે. ત્યારે હૃદય રોગ કઈ રીતે થાય છે, તેને કઈ રીતે અટકાવી શકાય અને તેના લક્ષણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે ભુજ ખાતે આયોજિત 11મા મેડિકલ કેમ્પમાં 150થી વધુ દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત આ કેમ્પમાં સારવાર અપાયા બાદ જે દર્દીઓને વધુ સારવારની જરૂર જણાઈ હતી તેમને અમદાવાદ ખાતે ગુજરાતના ખ્યાતનામ ડોક્ટરની નિગરાનીમાં તેમને સારવાર આપવામાં આવશે અને તેમનો ખર્ચ તમામ સંસ્થા ભોગવશે તેવી વાત મહાવીર ખીચડીઘર સંસ્થાના સંચાલક નવીનભાઈ પટવાએ કરી હતી. એટલે કે અમેરિકા અને યુરોપના જેવા દેશોએ પણ પુરવાર કર્યું છે કે 90% હૃદય રોગ આપણી ખરાબ જીવનશૈલી દ્વારા જ થાય છે. એટલે કે કઈ ખરાબ જીવનશૈલી? એક તો આપણું બેઠાડું જીવન, આપણા રોજિંદા દૈનિક કાર્યોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ, જંક ફૂડ અને તળેલા પદાર્થોનું વધુ પ્રમાણ, ફળો અને શાકભાજીનું ઓછું પ્રમાણ તથા હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટરોલ, ડાયાબિટીસ અને માનસિક તણાવ, માનસિક સ્ટ્રેસ જે અને ખાસ કરીને તમાકુ અને ધૂમ્રપાન, આ જે મુખ્ય આપણા કારણો છે જે હૃદયરોગ માટે 90% જવાબદાર છે. અને આ કારણોને જો આપણે જાણીએ તો હૃદયરોગને અટકાવી શકીએ. કેમ કે અમેરિકા અને યુરોપના જેવા દેશોએ પુરવાર કર્યું છે કે જો તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવો તો 50% જેટલું હૃદયરોગનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ. તો કેવી સ્વસ્થ જીવનશૈલી? તો એમાં કહેવામાં આવે છે કે કાર્ડિયાક ડાયટ, એટલે કે આપણા રોજિંદા ખોરાકમાં ફળો અને લીલા શાકભાજી તથા રેશાવાળા ખોરાક અને કઠોળનું પ્રમાણ વધુ હોવું જોઈએ. દરરોજ 20-30 મિનિટ કસરત કરવી જોઈએ, જેવી કે ચાલવું, જોગિંગ કરવું, સ્વિમિંગ કરવું અથવા સાયકલિંગ કરવું, તથા દરરોજ 10-15 મિનિટ શવાસન, યોગ અથવા મેડિટેશન કરવું. હાર્વર્ડ યુનિવર્સિટીએ પુરવાર કર્યું છે કે શવાસન અને ધ્યાન દ્વારા તમે હૃદયરોગને 40-50% જેટલું ઘટાડી શકો છો. અને તેથી જ ડૉક્ટર રમેશ કાપડિયા, જે વિશ્વના હૃદયરોગના ખ્યાતનામ ડૉક્ટર છે, જે યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામ ચલાવે છે, એમાં પણ એ જ અપીલ કરે છે કે દરરોજ તમે 10-15 મિનિટ શવાસન કરો તો તમે હૃદયરોગને અટકાવી પણ શકશો અને હૃદયરોગની સારવાર પણ કરી શકશો. અને પ્રત્યેક ક્ષણમાં તમે આનંદિત રહો, પ્રત્યેક ક્ષણને માણો તથા રોજિંદા જીવનમાં થોડુંક રિલેક્સેશન કરો. જો થોડુંક રિલેક્સેશન કરશો તો હૃદયરોગને તમે અટકાવી શકશો. એટલે આપણી જો સ્વસ્થ જીવનશૈલી આપણે અપનાવશું તો હૃદયરોગને અટકાવી શકશું. અને ખાસ કરીને યુવાનોમાં જે સ્ટ્રેસ આજે વધી રહ્યું છે, જે સ્ટ્રેસ આજે નંબર 1 હાર્ટ એટેક માટે જવાબદાર છે, તો સ્ટ્રેસનું પ્રમાણ આપણે ઓછું કરવું જોઈએ. જેમ કે કઈ રીતે ઓછું કરવું જોઈએ? તો આપણે મહત્વાકાંક્ષા આપણી જે છે, આપણા એમ્બિશિયસ જે છે, એને ઓછા કરવા જોઈએ અને પ્રત્યેક ક્ષણમાં આનંદિત રહેવું જોઈએ અને રિલેક્સેશનની પદ્ધતિઓ અપનાવવી જોઈએ. યોગ, શવાસન, ધ્યાન કરવું જોઈએ જેથી આપણે આ હૃદયરોગને અટકાવી શકીએ. અને આ જ એક ઉદ્દેશ્યથી અમે એક નવું પ્રિવેન્ટિવ કાર્ડિયાક હેલ્થ સેન્ટર, એટલે કે હૃદયરોગને આપણે પહેલેથી જ અટકાવી શકીએ એવું એક અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે હોલિસ્ટિક હાર્ટ કેર સેન્ટર, પ્રિવેન્ટિવ કાર્ડિયાક હેલ્થ સેન્ટર, જેમાં ડૉક્ટર રમેશ કાપડિયાના માર્ગદર્શન હેઠળ તથા શાંતિ નિકેતન પ્રતિષ્ઠાનના ડૉક્ટર યોગેશભાઈ દોશી તથા હું ડૉક્ટર ધવલ દોશી, અમે એક આ સહયોગથી એવું એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ કે હૃદયરોગને આપણે પહેલેથી જ અટકાવીએ અને એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરીએ. કારણ કે હૃદયરોગમાં પ્રિવેન્શન એટલે કે નિવારણ ખાલી 1 રૂપિયામાં થઈ શકે છે, જ્યારે એનો સારવારનો ખર્ચો એટલે કે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ એ 1 લાખ રૂપિયામાં થાય છે. તો આપણે ખૂબ જ ઓછા દરે આ પ્રિવેન્ટિવ હેલ્થને અપનાવીએ તો હૃદયરોગને થી બચી શકીએ છીએ અને એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. આજે મહાવીર ખીચડીઘર દ્વારા 11મા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. 10 કેમ્પો અમે સક્સેસફુલ પૂર્ણ કરેલ છે. આજે 11મો કેમ્પ અત્યારે ઓલરેડી ચાલુ કરવામાં આવેલ છે. અમદાવાદના પ્રખ્યાત ડૉક્ટર શ્રી ધવલભાઈ દોશી, જે કાર્ડિયક છે, જે ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટર છે, તેમજ શ્રીકાંત સોમાણી સાહેબ, જે ડાયાબિટીસ અને અંતઃસ્ત્રાવ ગ્રંથિના જે નિષ્ણાત ડૉક્ટર છે, એમની સેવા મેળવવા માટે
આજરોજ અમે આ કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં અત્યારે અંદાજે તમારે 10 વાગ્યાથી કરીને સાંજના 6 વાગ્યા સુધી 125 પેશન્ટોને અમે લીધેલા છે. એનાથી વધુ ડૉક્ટરો પહોંચી શકે એમ ન હોય, અમે નામ નોંધણી કરેલ નથી, એટલે આજે અંદાજિત 125 પેશન્ટને તપાસવામાં આવશે અને એની યોગ્ય સારવાર કરવામાં આવશે. તેમજ હવે જેને પણ વધારે જરૂરિયાત થશે કે ભાઈ આને અમદાવાદ લઈ જવાનું છે, એના વિનામૂલ્યે એક પણ રૂપિયાના આવવા જવાના ચાર્જ વગર પણ એમની સેવા ત્યાં ડૉક્ટરોને મળશે અને એની સસ્તા ખર્ચ ભોગવશે.